વલસાડના પારડીમાં એક બંધ મકાનમાંથી ઝેરી નાકનું રેસ્ક્યુ કર્યું. વલસાડના પારડી તાલુકાના તીઘરા ગામમાં એક બંધ મકાનમાં ઝેરી નાક પ્રવેશી જતા આ નાકને પકડવા માટે ભાવનાબેન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઝેરી નાકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તીઘરા દેસાઈ વાડ સ્થિત રહેતા હેમંતભાઈ દેસાઈના ઘર નજીક આવેલા એક બંધ ઓરડામાં ઝેરી નાક પ્રવેશી ગયો હતો, જેને લઈને ઘરના લોકો ગભરાઈ ગયા હતા અને આ ઝેરી નાકને પકડવા માટે પર્યાવરણ અને પશુ પક્ષીનું રક્ષણ કરતી સંસ્થાના મેમ્બર ભાવનાબેન પટેલનો સંપર્ક કરતા ભાવનાબેન તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સલામત રીતે ઝેરી નાકનું રેસ્ક્યુ કર્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી ઝેરી નાકને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. મારું નામ હેમંત કુમાર દેસાઈ છે અને હું તીઘરામનો રહેવાસી છું. આજે બપોરે અમારા બાજુમાં ઘરનું કામ ચાલ્યું હતું, તે કામના મજૂરોએ સાપને પર નજર પડી હતી અને એમણે અમને જાણ કરી એટલે અમે તરત જ સાપ પકડવાવાળા જે સંસ્થા છે એમને ભાવનાબેનને બોલાવ્યો, કોન્ટેક્ટ કર્યો અમને, એમને બોલાવ્યા અને એમણે સાહેબ રેસ્ક્યુ કરીને એમને પકડી લેવામાં આવ્યો છે. અને આપ સૌને વિનંતી છે કે કોઈ બી જીવને મારશો નહીં, સાપ જ પ્રાણી કોઈપણ વ્યક્તિને આવા જે બી કંઈ સંસ્થા છે મદદ કરેવી એમને સંપર્ક કરી કોન્ટેક્ટ કરી એમનો જીવ બચાવવા વિનંતી. મારું નામ ભાવના પટેલ છે, હું પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરું છું. આજે આપણે તીઘરા ગામમાં હેમંતભાઈ દેસાઈના ઘરથી સાપ પકડ્યો છે અને એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી ફોરેસ્ટ એરિયામાં એને રિલીઝ કરીશું. તમને ઘરની આજુબાજુ કે કોઈ બી જગ્યાએ આવા જનાવર કે પશુ પક્ષી કે કોઈ બી પ્રાણી ઘાયલ હાલતમાં દેખાય તો તમારી નજીકના સંસ્થાના કોન્ટેક્ટ કરો અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરો અથવા તો મારો કોન્ટેક્ટ કરો. મારો મોબાઈલ નંબર છે 9328097271.